नमस्कार मित्रों, तो वीडियो में जाणीशुं मित्रों मोरबी पुलना एफएसएल रिपोर्ट में थयो मोटो खुलासो। तो मित्रों संपूर्ण जानकारी विगते मेळवीए ए पहेला जो तमे अमारी चेनल पर नवा हो तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करी लेजो। तो मित्रों मोरबी पुल होनारत बाद पुलनो फोरेन्सिक साइंस लेबोरेटरी एक्जामिनेशन एटले के एफएसएल सामे आव्यो छे, जेमां ब्रिटिश स्ट्रक्चर पुलनु रिनोवेशन घणी खराब रीते थयानुं खुल्युं छे। नोंधनीय छे कि 30 ऑक्टोबरना रोज मोरबी पुल होनारतने 135 लोकोना जीव लीधा हता। अकस्मातना गुनामां पकड़ायेला 9 पैकीना 8 आरोपीओनी जामीन अरजीनी सुनावणी दरमियान मोरबीनी स्थानिक कोर्टमां एफएसएल रिपोर्ट रजू करवामां आव्यो हतो। आ कोर्टनी कार्यवाही में ए पण जणाववामां आव्युं हतुं के ओरेवा ग्रुपे ब्रिजनो जेने रख रखाव अने सिक्युरिटीनो कॉन्ट्राक्ट आप्यो हतो, तेमणे ते दिवसे एटले के 30 ऑक्टोबरना रोज 3,165 टिकीट इश्यू करी हती, जेमां तेमणे कई रीते आ ब्रिज आटला माणसोनुं वजन उपाड़शे ते पण विचार्युं न हतुं। ब्रिजनी टिकीट आपवा माटे 2 माणसो राखવામાં આવ્યા હતા, પરંતુ તે બંને વચ્ચે કોઈ તાલમેલ ન હતો। તેમને ખબર ન હતી કે બીજાએ કેટલી ટિકિટ ઇશ્યુ કરી છે। આટલી બધી ટિકિટ ઇશ્યુ કરવા અંગે પણ તેમની પાસે કોર્ટમાં કોઈ જવાબ ન હતો। એફએસએલ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બ્રિજના મોટાભાગના મહત્વના ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઈ ગયા હતા। સોમવારે જ્યારે 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ રહી હતી ત્યારે મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ પીસી જોશી સામે આ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। આ આરોપીઓમાં 3 સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી। આ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે આ લોકોને કોઈ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી, તેઓ માત્ર લેબર કોન્ટ્રાક્ટર જ હતા। તેમાં તે પણ જણાવવામાં આવ્યું હતું કે તે દિવસે તેમને ભીડને કાબૂમાં રાખવા માટેની જવાબદારી આપવામાં આવી હતી। કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્યું કે એક મેનેજરનું કામ હતું કે તે સ્ટાફને જણાવે કે એક સાથે બ્રિજ પરથી 100 લોકો જ જઈ શકે, આ લોકો બ્રિજ પરથી નીચે ઉતરે તે બાદ જ અન્ય લોકો ત્યાં મોકલવામાં આવે, જો કે આવું થયું ન હતું તેથી તેની પર કલમ 304 લાગુ થશે। તો મિત્રો ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ વકીલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એફએસએલ રિપોર્ટ પ્રમાણે બ્રિજના કેબલ પર કાટ લાગેલો હતો, એન્કર તૂટી ગયા હતા, જે દોરીને બ્રિજ સાથે બાંધી રાખે તે એન્કર પણ ઢીલા હતા। મ્યુનિસિપાલિટીએ ઓરેવા ગ્રુપને બ્રિજના સમારકામ કેબલ બોલ્ટ એન્કરના રખરખાવનું કામ આપ્યું હતું। તેમણે એ પણ જણાવ્યું કે ઓરેવા ગ્રુપને આની સમારકામની જવાબદારી આપી હતી, પરંતુ તેણે લાઇફગાર્ડ કે કોઈ બોટ કે કોઈ સ્વિમર કોઈની કાંઈ વ્યવસ્થા કરી ન હતી। તો મિત્રો બંને છેડે 3 ગાર્ડ હતા અને તેમની ફરજ હતી કે બ્રિજ પર લોકોની સંખ્યા વધે તો દરવાજો બંધ કરી દે, જોકે તેઓએ આમ કરવાની દરકાર કરી ન હતી। એક ગાર્ડ જે વ્યવસ્થા જાળવવા પુલની વચ્ચે હતો તે નદીમાં પડ્યો પણ બચી ગયો। ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે તેણે ન તો લોકોને પુલ હલાવવા જેવા બેફામ વર્તનથી રોક્યા કે ન તો તેના ઉપરી અધિકારી કે પોલીસને આ અંગેની માહિતી આપી। જાનીએ ઉમેર્યું, અમને ઓરેવા ગ્રુપ તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે।